वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय कथा सांभता सर्व भक्त ने जय श्री स्वामी नारायण सदगुरु श्री निष्कुणानंद स्वामी भक्त चिंतामणि अंतर्गत प्रकरण 138 मामा भगवान स्वामी नारायण ભગવાન શ્રી હરિએ જોઈતા ખાચરની જે રીતે સહાય કરી જોઈતા ખાચરને ભગવાન એક માસ પૂર્વે આવીને એક મહિના પહેલાંથી નોટિસ આપવાનું ચાલુ કરી દીધું કે એક મહિના પછી તમારા દેહનો અંત થવાનો છે ને હું સ્વયં તમને તેડવા આવીશ એવી રીતે એક માસથી પૂર્વે મહારાજ જોઈતા ખાચરને નોટિસ આપી જાય છે કહી જાય છે કે હું તને લેવા માટે આવવાનો છું અને નિષ્કુળાનંદ સ્વામી અહીંયા મહારાજની સામર્થ્ય તો વર્ણવી પોતાનું મહારાજનું કૃપાળુતા તો વર્ણવી કે પોતાના જે આશ્રિત જન છે તેમને અંતકાળે મહારાજ તેડવા આવે છે પરંતુ સ્વામીએ જોડે જોડે જોઈતા ખાચરની પણ કેવી આત્મનિષ્ઠા ભગવાનના ભક્તની કેવી સમજણ હોય એ મૃત્યુ થકી ભય નથી પામતો એને ખબર છે કે એને અવિનાશી ફળ મળવાનું છે માટે એવી રીતે જોઈતા ખાચરની પણ સ્વામીએ આત્મનિષ્ઠા વર્ણવી એને મહારાજ કહી ગયા જોઈતો એની બહેનને કહેવા જાય છે કે મને આવી રીતે મહારાજ દર્શન માટે આવ્યા છે માટે તું પણ આવ દર્શન કરવા તેની બેન જા પાછી ઘરમાં આવે ત્યાં તો મહારાજ અદૃશ્ય થઈ જાય છે અને જોઈતાનો એક મહિનો પૂરો થાય ત્યાં સામેથી જોઈતો ખાચર એને ખબર છે કે મારે આજ કૂવામાં પડીને મરવાનું છે છતાં પણ એ ત્યાં કૂવે જાય છે નાહવા જાય છે અને ત્યાં જઈને પછી પડે છે અને એનું મૃત્યુ થાય છે અને ત્યાં ભગવાન એને તેડવા માટે આવે છે એવી રીતે સ્વામીએ જોઈતા ખાચરનો પરચો વર્ણવ્યો અને આગળ એવા જ એક બીજા ભગવાન શ્રીહરિના અનન્ય ભક્તની સ્વામી વાત કરે છે એક વાર તક હુવખાની લેજો સામરથી નાથની જાણી મહાતીરે છે ગામ ચમારા તેમાં ભક્ત સુતાર છે સારા નામ દયાળજી ભક્ત ભણીએ સાચો ભક્ત સ્વામીનો ગણીએ અતિ નિરમળ કોમળ ચિત્ત જેને પ્રગટ પ્રભુ માહી પ્રીત સ્વામી કહે છે કે હવે હું જે વાર્તા વર્ણવવા તરફ જઈ રહ્યો છું તે વાર્તાને સાંભળીને તમે સહુ ભગવાન શ્રીહરિની સામર્થ્ય જાણજો અત્યાર સુધી 9 પ્રકરણની કથા પૂર્ણ થઈ એમાં સ્વામીએ કેટલાય પરચા વર્ણવ્યા લગભગ 20થી ઉપરાંત પરચા સ્વામીએ વર્ણવ્યા અને તે પરચાને સાંભળતા સ્વામી દરેક પ્રકરણમાં એક જ વાત કહે છે કે તમે ભગવાન શ્રીહરિની સામર્થ્ય જાણી લેજો આને સાંભળીને આપણાને કેવા સમર્થ ભગવાન મળ્યા છે ભગવાનનું કેવું ઐશ્વર્ય છે એમની કેવી ભક્ત વત્સલપનું છે તે સર્વે જાણીને તમે તમારા અંતરમાં ખુમારી ભરી દેજો એવી રીતની વાત સ્વામી વારે વારે દોહરાવે છે એનું કારણ એટલું જ છે કે કદાચ પ્રકરણ વાંચવાથી અથવા તો પ્રકરણની કથા સાંભળવાથી ભગવાન શ્રીહરિની સામર્થ્ય જેવી છે એવી નથી જણાઈ આવતી કોઈ વાતને તમે સાંભળો પછી એનું મનન જ્યાં સુધી નથી કરતા એનો નિધિધ્યાસ જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી એનો સાક્ષાત્કાર ન થતો એ જ આશયથી સ્વામી અહીંયા લખે છે કે તમે સર્વે શ્રીહરિની સામર્થ્ય
જાણી લેજો, કેવળ સાંભળી ના લેતા પણ જાણજો, પોતાના હૃદયમાં દ્રઢ કરજો. આગળ સ્વામી વાત લખે છે કે મહી નદીના તીરે ચમારા નામનું ગામ છે અને તે ગામમાં એક સુતાર ભક્ત રહે છે અને સુતાર ભક્તનું નામ દયાળજી છે. એ ચમારા નામના ગામમાં તો ઘણા બધા ભક્તો છે, આખું ગામ સત્સંગીઓથી વાસિત છે, છતાં પણ જેમ ઘણા બધા વૃક્ષ હોય તેમાં પણ કોઈક ચંદનનું વૃક્ષ જોવે તો એને કેવી શીતળતા અનુભવાય, સુગંધિમાન સુગંધિમાન થઈ જાય વાતાવરણ. તેમ સ્વામી લખે છે કે ચમારા ગામમાં તો ઘણાય બધા ભક્તો રહે છે, ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિતો રહે છે, છતાં પણ તે મધ્યે મહારાજનો એક એવો દ્રઢ ભક્ત છે અને એનું નામ છે દયાળજી. એ દયાળજી ભક્ત સ્વામી લખે છે કે ભગવાન શ્રીહરિનો સાચો ભક્ત છે. બાકી ભક્ત એટલું લખી દે તો પણ નિર્વાહ થઈ જાય, સ્વામીને લખવાની જરૂર નથી કે સાચો ભક્ત છે. તમે કોઈને એવું કહો કે ઘનશ્યામ દાદા ભગવાનના ભક્ત છે તો સમજાવવા નહીં જવું પડે કે સાચા ભક્ત છે, ભક્ત હોય એ સાચો જ હોય. છતાં પણ સ્વામી અહીંયા વર્ણન કરતાં લખે છે કે દયાળજી ભગવાનના સાચા ભક્ત છે. અને કેવા ભક્ત છે તો એમનો અતિશય નિર્મળ અને કોમળ ચિત્ત છે. દયાળજીના હૃદયમાં કોઈ પ્રકારનો દગો ને પેચ નથી, કોઈનો ખરાબ કરવાની ભાવના નથી, અને તે જ કારણથી એમનું એવી રીતનું હૃદય છે, શાંત કોમળ હૃદય છે, એ જ કારણથી ભગવાન શ્રીહરિ એમનામાં અખંડ નિવાસ કરીને રહે છે. જેમ કદાચ આપણી સામે કોઈ બે વિકલ્પ મૂકે કે એક બાજુ $10,000 સારામાં સારો બેડ છે ને એમાં ઓશિકા તો એવા મૂક્યા છે કે તમે કદાચ રાતે સુઈ જાઓ ને માથું દુખતો હોય તો ઓશિકો માથું ડાબતો હોય એવો અનુભવ થાય. એવો $10,000 પલંગ છે કે જેમાં તમે પડો ને પડતા વેત જ ઊંઘી જાઓ, પરંતુ એમાં પરિસ્થિતિ એવી છે કે પલંગ મૂક્યો છે ટોયલેટ બાથરૂમની બાજુમાં અને ગંધ આવે, તો તમે એ પલંગને ચૂઝ કરશો અથવા તો બીજી બાજુ કોઈ તમને સામાન્ય કાઠિયાવાડમાં મળતા ખાટલા આપે કે જેમાં તમે સુવો તોય તમને વાગે એવી રીતનો ખાટલો આપશે, અને જંગલમાં મૂક્યો છે કે જ્યાં વૃક્ષોમાંથી ઠંડો પવન આવતો રહે છે, તો તમે કયો ખાટલો પસંદ કરશો? પલંગ $10,000 પલંગ કોઈ દિવસ કોઈ પણ પસંદ નહીં કરે, ભલે પેલો ખાટલો વાગે છે તોય પણ એ ખાટલા પર જ સૂચે. તેમ ભગવાન પણ અનેક સદગુણો ભલે હોય, કોઈક સારું ગાઈ શકતું હોય, કોઈ સારી રીતે સંસ્કૃતના શ્લોકનો અર્થ કરી શકતો હોય, કોઈ ગમે તેટલો સારો વ્યવહાર કરી શકતો હોય, ગમે તેવું સારું આયોજન કરી શકતો હોય, બોલી શકતો હોય, એનામાં વક્તૃત્વની કળા હોય, ઇત્યાદિ અનંત જે કળાઓ છે આ લોકની, તે સર્વે ₹10,000 પલંગ છે ને એના સ્થાને છે. એમાં શું થાય, અહંકાર રૂપી ગંધ આવે, ટોયલેટ બાથરૂમમાંથી જેવી ગંધ આવે એવી જ રીતની ગંધ આ લૌકિક કળાઓમાં અહંકાર રૂપી ગંધ પેસી જાય છે, અને તે કારણથી ભગવાનને એના હૃદયમાં બેસવાનું ગમતું નથી. છતાં પણ જ્યારે કોઈ ભક્તમાં સામાન્ય ખાટલામાં કેવો કોઈ ગુણ ના દેખાય, કોઈને આમ જોવે તો કદાચ કોઈ પસંદ પણ ના કરે એને, છતાં પણ જે ભગવાન શ્રીહરિના સામાન્ય ભક્ત છે એમનામાં ભલે કદાચ કોઈ કળા નથી દેખાતી, કોઈ ચાતુરી નથી દેખાતી, છતાં પણ જે નિર્મળ ચિત્તવાળા છે, કોમળ હૃદયવાળા છે, કોઈનું કોઈ દિવસ ખરાબ કરવાનું ઈચ્છતા નથી, એમનું શુદ્ધ અંતઃકરણ છે, શુદ્ધ હૃદય છે, અને એવા જે ખરેખરા ભક્ત હોય ને તેમના હૃદયમાં ભગવાનને વાસ કરવું ગમે છે. ભગવાન એમના હૃદયમાં નિવાસ કરીને અખંડ રહે છે. અને એવી જ રીતનું સ્વામી વાત લખે છે કે દયાળજીનું ચિત્ત કેવું છે તો નિર્મળ છે, કોમળ છે, કોઈ પ્રકારનો દગો પેચ નથી એમના હૃદયમાં, અને એ જ કારણથી ભગવાન શ્રીહરિ એમના હૃદયમાં વસીને રહે છે. એટલું જ નહીં પણ એ પણ ભગવાનના હૃદયમાં વસીને રહે છે. ભક્તના હૃદયમાં કદાચ ભગવાન વસે તો એ તો કોઈ નવી વાત નથી, પણ ભગવાનના હૃદયમાં ભક્ત વસે એ કેવડી મોટી વાત કહેવાય. જેમ ભક્ત હોય એ કદાચ ભગવાનની પાછળ યાદ કરતાં કરતાં આંસુડા વહાવે, પણ ભગવાન જ્યારે ભક્તને યાદ કરીને આંસુડા વહાવે ત્યારે ભક્તનું કેટલું મોટું ભાગ્ય કહેવાય. એ ભક્તની ખરેખરી ભક્તિ એ જ છે. તેવી રીતે સ્વામી લખે છે કે દયાળજી એવા ભક્ત છે અને એમના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે, અને એમને પ્રભુમાં અતિશય પ્રીત છે. માટે હવે દયાળજી સાથે આગળ શું ઘટના ઘટે છે તે સ્વામી લખે છે. તેના દેહનો આવ્યો અંત, આવ્યા તેડવા સ્વામીને સંત, મુનિ મંડળ છે સર્વે સાથ, આવ્યા દયાળજી
पासे नाथ धायो दर्शने सर्वे गाम कहे पधार्या सुंदर श्याम दीधा दयाड जीने दर्शन निरखी नाथ ने थयो मगन। दयाळ जी ભગવાનના ભજનમય જીવન વિતાવી રહ્યા છે, પોતાની આજીવિકા ચલાવે છે, સુતારનું કામ કરે છે, સારામાં સારા મંદિર બનાવે, કોતરણી કામે યુક્ત ઘણા લોકો એમના મંદિરને ખરીદવા આવે અને ભોળા છે, નિર્મળ ચિત્તવાળા ભક્ત છે, માટે કદાચ કોઈક છેતરી જાય, 5 રૂપિયા ઓછા આપે, છતાં પણ દયાળજી એમનું કોઈ દિવસ ખરાબ નથી કરતા। એ તો 5 રૂપિયા ઓછા લઈને પણ ભગવાનનું ભજન કરીને પોતાનું જીવન જીવે છે। હવે થયું શું? તો દયાળજીનો જ્યારે અંતકાળ આવ્યો, ઘણા વર્ષો વીતી ગયા, એમનો અંતકાળ જ્યારે આવ્યો ત્યારે ભગવાન શ્રીહરિ સ્વયં એમને લેવા માટે આવ્યા છે। અને ભગવાન એકલા જ નહીં પણ એમની સાથે હજારો દિવ્ય મુક્તો સંતોને જોડે લઈને આવ્યા છે। હવે મહારાજ ચમારા ગામમાં દયાળજીના ઘરમાં જ્યાં આકાશ માર્ગે કરીને વિમાનમાં બેસીને પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે ગામમાં જે લોકો હતા, ગામમાં બહાર ચાલતા હતા, કામ કરતા હતા, ખેતીવાડી કરતા હતા, તે સર્વે જોયું કે આ કોઈક દિવ્ય વિમાન દયાળજીના ઘર તરફ જઈ રહ્યું છે। અને ગામમાં શું હતું કે બધા હતા તો સત્સંગી જ, માટે એમને ખબર પડી ગઈ કે આ ચોક્કસ ભગવાન જ છે। ભગવાન દયાળજીની અવસ્થા ખરાબ છે, નાદુરસ્ત છે એની તબિયત, માટે એને ચોક્કસ લેવા માટે જ આવ્યા છે। તો ગામના જનો બધા દોડતા દોડતા તરત દયાળજીના ઘરે ગયા છે। દયાળજીના ઘરે જ્યાં ગયા ત્યાં બાર દયાળજીના જે પરિવારજનો હતા તે પૂછે છે કે કેમ તમે અત્યારે બધા દોડતા દોડતા અહીંયા આવો છો, અહીંયા કંઈ એવી મોટી વાત નથી, હજી કંઈ દયાળજીનો અંત નથી આવ્યો કે હજી અમે કોઈને બોલાવ્યા પણ નથી, તમે બધા કેમ દોડતા દોડતા આવો છો? ત્યારે ગામના લોકો કહે કે અમે ભગવાનને જોયા, ભગવાન અનંત સંતોને અનંત મુક્તોને વિમાનમાં બેસાડીને તમારા ઘર તરફ આવી રહ્યા હતા, માટે અમારે પણ ભગવાનના દર્શન કરવા છે, તે કારણથી અમે આજે અહીંયા આવ્યા છે। એવું જ્યારે સાંભળ્યું ત્યારે બધા દયાળજીના ઘરમાં ગયા, અને દયાળજીના ઘરમાં ગયા ત્યાં એવી ઘટના ઘટી કે દયાળજી તો ખાટલા પર સૂતા છે, બીમાર છે, દેહનો અંત આવવાની તૈયારી છે, નાદુરસ્ત છે એમની તબિયત, શરીરના બધા સાંધા તૂટે છે, એવી રીતની પરિસ્થિતિમાં દયાળજી ખાટલા પર જ્યાં સૂતા છે, આરામ કરી રહ્યા છે, ત્યાં મહારાજે પ્રગટ થયા, અનંત મુક્તોને સાથે લઈને આવ્યા અને મહારાજે દયાળજીને દર્શન આપ્યા છે। અને સ્વામી અહીંયા એવું લખે છે કે દીધા દયાળજીને દર્શન નિરખી નાથને થયો મગન। દયાળજી ગમે તેવી વિકટ અવસ્થામાં છે કે એમને એક એક નાડીઓ જાણે તૂટતી હોય એવી પીડા થાય છે, કોઈ કદાચ એમનું શરીર ડાબતું હોય છતાં પણ એ પીડા મટે નહીં, એટલી અતિશય એમને શરીરમાં દુઃખ ઉપજ્યું છે, છતાં પણ જ્યાં ભગવાનના દર્શન કર્યા ત્યાં નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે દયાળજી મગન થઈ ગયા છે, એમને પોતાનું સર્વે દુઃખ ભૂલી ગયું છે, દેહનું ભાન ભૂલાઈ ગયું છે અને કેવળ ભગવાનના દર્શને કરીને આનંદિત થઈ ગયા છે, અંતરમાં એમના હરખ નથી માતો। હવે આગળ શું કરે છે તે સ્વામી લખે છે, કહે ઉઠો ભાઈઓ સહુ મડી કરો વાલાની ચા કરી વડી, આપો ઘોડાને ચારની લેરી કરાવીએ રસોયવેલેરી। દયાળજી ખાટલામાં સૂતા છે, કદાચ બોલી પણ નહીં શકતા હોય, છતાં પણ મહારાજને જે જોયા, એમની સાથે સંતોને જોયા, મહારાજની સાથે સ્વયં માનકી ઘોડી આવી છે એવી રીતના એમને દર્શન થયા, ત્યારે પોતે તો ઊભા નહીં થઈ શકતા, પોતે તો એવા સમર્થ નથી, છતાં પણ આજુબાજુમાં જે ગામના લોકો આવ્યા છે, જેમના ઘરમાં આવ્યા છે ભગવાનના દર્શન કરવા માટે, તે સૌને દયાળજી કહે છે કે તમે સૌ સાંભળો, અહીંયા ઊભા ના રહેશો ખાલી, આપણી ઘરે આજે અક્ષરધામ અધિપતિ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, અને ભગવાન આવ્યા છે, એમની સાથે મુક્તો આવ્યા છે, મહારાજની સાથે સ્વયં માનકી ઘોડી આવી છે, માટે તમે જલ્દી જલ્દી ભગવાનની ચાકરી કરવામાં તત્પર થઈ જાઓ, ભગવાનની ચાકરી કરવા માંડો,
અને ભગવાનની ચાકરી કરો એટલું જ નહીં, ભગવાનને આ ઢોલિયા પર બેસાડો અને તે બાદ ભગવાનની જે માનકી ગોળી છે તેને પણ તમે ચાર પૂડાની વ્યવસ્થા કરો. માનકી પણ ભૂખી થઈ હશે, કેવળ ભગવાનને મુક્ત ભૂખ્યા થયા એવું નથી, માનકીને પણ ભૂખ લાગી છે, માટે એને પણ તમે ઘાસ પૂડા આપવાની વ્યવસ્થા કરો. જેમ સ્વામી લખે ને કે શિવજી ભેળો પોઠ્યો પૂજાય, હવે પોઠ્યો પૂજાતો હોય તો ભગવાન ભેળા માનકી પૂજાય, ભગવાનના ભક્ત પૂજાય, એમાં તો કંઈ નવાઈની વાત છે નહીં. એવી જ રીતે દયાળજી વાત કરતાં કરતાં સૌને કહે છે કે વહેલામાં વહેલી રસોઈ કરાવો, આપણે તો આજે ભગવાનને મુક્તોને માનકી ગોળીને સૌને જમાડવા છે. એવી રીતની પોતે સેવા કરવા સમર્થ નથી, છતાં પણ એને કેવો ભગવાનમાં પ્રેમ હશે તે આના પરથી જણાઈ આવે. બાકી કોઈ એવું આપણે કદાચ એવી પરિસ્થિતિમાં હોય તો શું વિચારીએ કે હું તો બીમાર છું, ભગવાન તો સમજું છે, સમજી લેશે કે આ બીમાર છે એટલે મારા માટે કોઈ આગતા વ્યાગતા ન કરી, મારા સ્વાગત માટેની કોઈ વ્યવસ્થા ન કરી. એમ કદાચ કોઈક બહુ બુદ્ધિશાળી હોય જેને કેવળ અને કેવળ સમજણનું બળ હોય ને એવું વિચાર છે, પરંતુ જે ભગવાનના પ્રેમી ભક્ત છે અને જેને સમજણનું પણ અંગ છે ને, તે કોઈ દિવસ ભગવાનની સેવા કરવામાંથી ચૂકતા નથી. મહારાજ સ્વયં વચનામૃતમાં એવા જે ભક્તો છે ને એમની કીર્તિ મહારાજ પોતાના મુખ્ય કરીને ગાય છે. ગરડા મધ્યનું 29મું વચનામૃત છે, મહારાજના સ્વયં મહારાજના જ શબ્દો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સ્વામિનારાયણ હરે. શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના એવા લક્ષણ હોય જે. મહારાજ અહીંયા જે ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તને અનન્ય પ્રેમ છે, જેને કેવળ અને કેવળ ભગવાન માટે જ શ્વાસોશ્વાસ વિતાવવાની ઈચ્છા છે, એના કેવા લક્ષણ હોય ને તે મહારાજ અહીંયા વર્ણવે છે. પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય, અને તેવા સમયમાં કોઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે એક ગાવ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઈને તે વાર્તા કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય. મહારાજ કહે છે કે કદાચ કોઈ ચાલીને થાકી રહ્યો હોય, જેમ તમે તમારા ઘરથી ગાડી લઈને આવ્યા અને ઘરથી કદાચ ચાલીને અહીં આવ્યા હોત તો કથામાં બેસો ને તો ચોક્કસ તમે બધા ઊંઘી ગયા હો, બધા થાકી જઈએ તો તરત ઊંઘી જઈએ. પરંતુ જે ખરેખર ભગવાનમાં આસક્તિવાળો ભક્ત છે એના લક્ષણ મહારાજ કહે છે કે ચાલીને અતિશય થાકી ગયો હોય અને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન હોય, છતાં પણ એવા સમયમાં કદાચ એના કાનમાં એવા શબ્દ પડે કે ભગવાનની વાત થઈ રહી છે, ભગવાનની કથા થઈ રહી છે, તો એવો સાવધાન થઈને સાંભળવા તત્પર થાય કે જાની એક ગાવ પણ ચાલ્યો નથી. એને પોતાની સર્વે જે દુઃખ છે, થાકી ગયો છે, થકાણ છે, બધી વિસરાઈ જઈને કેવળ અને કેવળ ભગવાનની વાત સાંભળવામાં એ આસક્ત થઈ જાય છે. અને આગળ મહારાજ લખે છે કે અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય, જેમ દયાળજીને અત્યારે થઈ રહ્યું છે, પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય. જેમ દયાળજીના ચરિત્રમાં જેવી ઘટના ઘટી રહી છે એવા એવી જ વાત મહારાજ પોતાના શબ્દોમાં કહે છે કે ગમે તેવો રોગ થયો હોય, ગમે તેવી પીડા ઉપજી હોય, છતાં પણ ભગવાનની વાત જ્યાં સાંભળે, ભગવાનના દર્શન જ્યાં કરે, તેની બધી પીડા મટી જાય. અને મહારાજ આગળ જતાં એવું લખે છે કે અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો હોય અને જે ઘડીએ જો ભગવાનની વાર્તા સાંભળે તો એ ઘડીએ એને જાણે કોઈનો સંગ છે જ નહીં, આખો દિવસ નોકરી ધંધો કરતો હોય, જેમ આપણા લોયાધામ પરિવારના ભક્તો છે, આખો દિવસ નોકરી ધંધામાં પોતાનું જીવન વિતાવતા હોય, સમય વિતાવતા હોય, છતાં પણ ઘણા એવા ભક્તો છે કે જેમને નિયમ છે સવાર સાંજની કથાને ચૂકતા નથી, બાકી 1.5 કલાક દરરોજ પોતાના સંસારિક જીવનમાંથી ફાળવવો, જોબ કરવા છતાં પણ છોકરાઓની ખબર રાખવાની એક બાજુ, લોન્ડ્રી કરવાની, ઘરની સાફ સફાઈ કરવાની, ખાવાનું બનાવવાનું, વાસણ ધોવાના ઇત્યાદિ અનંત કાર્યો છે, છતાં પણ લોયાધામ પરિવારના ભક્તો કોઈ દિવસ કથાને ચૂકતા નથી, તો મહારાજના જે શબ્દો છે એના પરથી ચોક્કસ કહી શકાય કે પૂજ્યપાદ ગુરુજીની ઈચ્છાથી, પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદથી, સંતોના સમાગમ થકી લોયાધામ પરિવારમાં એવા ઘણાય ભક્તો છે કે જે ભગવાનમાં આસક્તિવાળા છે. અને તે જ રીતની આસક્તિ અહીંયા દયાળજીને વિશે વર્તે છે, એમને ભગવાનના સ્વરૂપને વિશે દ્રઢ આસક્તિ છે, અને એ જ કારણથી મરણ પથારીએ સૂતા હોવા છતાં પણ એ ભગવાનને જોઈને ઊભા થઈ ગયા છે. ભગવાનની સેવા પોતે નથી કરી શકતા, છતાં પણ બીજાને કહે છે સેવા કરવા માટે, પ્રેરણા આપે છે. અને દયાળજીને આ રીતની જે આસક્તિ થઈ છે ને તેનું કારણ શું હોઈ શકે
તે કદાચ આપણા મનમાં વિચાર થાય, પણ એ વિચાર આપણે મહારાજને પૂછવો પડે એમ નથી. સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી જે સૌ કોઈની માં છે, જેમ કદાચ છોકરાને ભૂખ લાગી હોય ને તો એ કહેવા નહીં જાય કે મને ભૂખ લાગી છે, પણ માં એ છોકરાના મોઢા તરફ જોશે તો એને તરત ખબર પડી જશે કે આને ભૂખ લાગી છે. કોઈ છોકરો કદાચ રડતો હશે ને તો આપણે એમ વિચારશું કે હમણાં પડી ગયો હશે ને, વાગ્યો હશે એટલે રડતો હશે, પરંતુ એના માતા પિતા જે આવશે ને તે તરત એવું કહેશે કે સ્વામી આ તો ભૂખ્યો થયો છે ને એટલે રડે છે. એમ કેવું, માતા પિતાને તરત ખબર પડી જાય કે છોકરો ભૂખ્યો થયો છે એટલે રડે છે. તે મુક્તાનંદ સ્વામી તો સૌ કોઈની માં છે, એમને પણ ખબર છે કે આપણે મોક્ષના માર્ગે ચાલ્યા છે. તે જ્યારે ભગવાનના આવા વચન સાંભળશું કે આવી રીતનો ભક્ત હોય તેને ભગવાનને વિશે દ્રઢ આશક્તિ થાય, તો ચોક્કસ સ્વામીને ખબર કે એમના મનમાં પ્રશ્ન થશે જ કેવી ભગવાનને વિશે દ્રઢ આશક્તિ કેમ થાય. તો મુક્તાનંદ સ્વામી અહીંયા આપણા વતીથી એ જ વચનામૃતમાં પ્રશ્ન પૂછે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ ભગવાનને વિશે દ્રઢ આશક્તિ શા થકી થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કાં તો પૂર્વજન્મનો એવો અતિશય બળ્યો સંસ્કાર હોય, અથવા તો જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આશક્તિ હોય તેને સેવાય કરીને રાજી કરે, એ બેય કરીને ભગવાનને વિશે એવી દ્રઢ આશક્તિ થાય છે, પણ એ વિના તો બીજો કોઈ ઉપાય જ નથી. મુક્તાનંદ સ્વામીએ ભગવાનને સામેથી પ્રશ્ન પૂછ્યો કે ભગવાન એવી દ્રઢ આશક્તિ કઈ રીતે થાય? ત્યાં મહારાજ કહે છે કે કાં તો એને પૂર્વનો એવો બળ્યો સંસ્કાર હોય, કાં તો એ સ્વયં અક્ષરધામમાંથી અવતરિત થયો હોય, અનંત જન્મોથી એવી રીતના માર્ગે ચાલતો હોય, ભગવાનને ભજતો હોય, સંતોનો સમાગમ કરતો હોય, તો એને એવી દ્રઢ આશક્તિ થાય, અથવા તો ભગવાનના જે સંત છે જેમને ભગવાનને વિશે અતિશય દ્રઢ આશક્તિ છે એમને સેવાએ કરીને રાજી કરે, તો એને એ ભગવાનના સંતના આશીર્વાદે કરીને, એ સંતની ઈચ્છાએ કરીને એને એવી દ્રઢ આશક્તિ થાય છે. હવે એ વાત તો નક્કી છે કે આપણે કંઈ પૂર્વમુક્ત હતા અને અવતરિત થયા હોય એવું તો કંઈ છે નહીં આપણા જીવનમાં. હોય તોય ભગવાનની ઈચ્છાએ કરીને કદાચ છુપાઈ લેલું હોય તો એ ઓપ્શન તો ચેકઆઉટ થઈ ગયો. બીજો ઓપ્શન રહ્યો શું કે જે સંતને ભગવાનને વિશે દ્રઢ આશક્તિ છે, અને એવા સંત કંઈ આપણે ખોજવા જવાની જરૂર નથી. પૂજ્યપાદ ગુરુજી આપણી સમક્ષ જ ભગવાનને વિશે જાણે પ્રેમની પૂતળી હોય ને, સાંગો પાંગ જેમના અંગે અંગમાં પ્રેમની નદી વહેતી હોય ને, એવા પૂજ્યપાદ ગુરુજી આપણને મળ્યા છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં એવા ઘણા પ્રસંગ છે, પણ એમાંથી એક પ્રસંગ મારા હૃદયને અતિશય જે સ્પર્શી જાય ને એવો છે કે પૂજ્યપાદ ગુરુજી જ્યારે મહિનાઓ સુધી ઠાકોરજીની સેવા દરરોજ કરતા હોય ને, પછી અચાનક કદાચ એવો નિર્ણય લેવાનો થાય કે ઠાકોરજીને અત્યારે બીજે સંસ્થામાં જવાનું છે, કે પૂજ્યપાદ ગુરુજીને ઠાકોરજીની સેવા અત્યારે કરવા નહીં ચાન્સ મળે, બીજા સંતો મહારાજની સેવા કરશે. પૂજ્યપાદ ગુરુજીને એવી રીતનો જ્યારે ઠાકોરજીનો વિયોગ થાય ને, ત્યારે ગુરુજી એવું રુદન કરતા હોય ને કે બાળકને જેમ તમે ખાવાનું ના આપો ને કેવું રુદન કરે, કદાચ કોઈને તમે ચપ્પુ પેટમાં મારો તો એ કેવું રુદન કરે, એવી રીતનું પૂજ્યપાદ ગુરુજીને ઠાકોરજીના વિયોગ થકી એવું દુઃખ ઉપજે ને એવી રીતનું રુદન કરતા હોય, અને રુદનને કદાચ કોઈક જોવે ને તો ચોક્કસ એને પણ એકવાર તો રડવું આવી જ જાય. પૂજ્યપાદ ગુરુજીને આપણે ઘણીવાર જોયું છે, કથા કરતા હોય, કીર્તન ગાતા ગાતા પણ પૂજ્યપાદ ગુરુજી રડી જાય. એવી રીતની દ્રઢ આશક્તિ પૂજ્યપાદ ગુરુજીને ભગવાનને વિશે છે, ઠાકોરજીને વિશે છે, તો એમને જો સેવાય કરીને રાજી કરીએ તો એ જ ઉપાય છે કે આપણને પણ ભગવાનને વિશે દ્રઢ આશક્તિ થાય. એવી રીતે અહીંયા દયાળજી છે, તેમણે ચોક્કસ ભગવાનના સંતોની સેવા કરી છે, એમનો સમાગમ કર્યો છે, એમને રાજી કર્યા છે, માટે એમને પણ ભગવાનને વિશે દ્રઢ આશક્તિ વર્તે છે. અને આગળ દયાળજી એ બધાને શું કહે છે તે વાત સ્વામી લખે છે. જમે મહારાજને મુનિ જન આજ પધાર્યા છે ઘણે દન, એમ કહીને ઉઠ્યો યાપ, કહે બહુ દને થયો મેડાપ. દયાળજી બધાને કહે છે કે તમે વહેલામાં વહેલી રસોઈ કરો, મારી સામે શું જોઈ રહ્યા છો? મારા દેહનો તો અંત આવવાનો છે, મારી કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં, મારી સેવા કરવાની કાંઈ જરૂર નથી, પરંતુ ભગવાનની, ભગવાનના મુક્તોની આ માનકી ઘોડી જે ભગવાન સાથે આવી છે તેની સેવા કરો, તે ઘણા ભૂખ્યા થયા હશે, અને જો તમે એમને જમાડશો તો બહુ મોટું પુણ્ય થશે, ભગવાન રાજી થશે, તો જે બીજા રાજી થાય, લોકમાં કોઈ રાજી થાય ને, જે વસ્તુ નહીં મળે
એ ભગવાન રાજી થશે તો ભગવાન સહેજે આપી દેશે. એવી રીતની હિંમતભરી વાત દયાળજી મરણ પથારીએ છે છતાં પણ વાત કરે છે. અને જ્યારે એમના હૃદયમાં અતિશય પ્રેમ છે, ભગવાનને વિશે આસક્તિ છે, ત્યારે એવી વાત કરતાં કરતાં પોતે સ્વયં ઊભા થઈ જાય છે ખાટલામાંથી. બાકી ઘણીવાર એવું જોયું હોય, કદાચ વચન એવા કોઈ ના સાંભળ્યું ને કે આ તો મરણ પથારીએ છે, પથારી વશ છે, તો એ કોઈ દિવસ ઊભો થાય છે એવી રીતના વચન આપણે નહીં સાંભળીએ. એને કદાચ બાથરૂમ જવું પડે તો એવી વ્યવસ્થા હોય કે એને પથારીમાં પથારીમાં જ જવું પડે. દયાળજીની અહીંયા એવી જ અવસ્થા છે, એવી જ રીતની કંઈક સ્થિતિ છે. એમનો અંતકાળ નજીક છે છતાં પણ એમને ભગવાનમાં એવો પ્રેમ છે, ભગવાનના સંતોની સેવા કરવા માટેની એટલો બધો હરખ છે એમના હૃદયમાં કે સ્વયં ખાટલા પરથી ઊભા થઈ જાય છે અને મહારાજની સમક્ષ, મહારાજની આંખોમાં આંખો મેળવીને, હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા જાય છે, ભગવાનને કર કરે છે કે હે મહારાજ, તમે દયાએ કરીને મને આજે તમારા દર્શન આપ્યા. ઘણાય દિવસથી મારા અંતરમાં ઈચ્છા હતી કે મને ભગવાનના દર્શન થાય, ભગવાન સ્વયં સામે ચાલીને મને દર્શન આપીને કૃતાર્થ કરે. માટે હે પ્રભુ, તમે મારા ઉપર બહુ મોટી દયા કરી, ઘણા દિવસે તમારો મેળાપ મને થયો છે મહારાજ. એવી રીતે ભગવાન સામે વાત કરે છે. પરંતુ વાત એવી છે કે ભગવાન સાથે વાત કરતો જાય છે તો પણ ગામના જે જન છે ને કોઈ સેવા કરવા માટે જતા નથી. દયાળજીએ વારે વારે કીધું કે જાઓ વહેલામાં વહેલી રસોઈ બનાવો, ભગવાન ભૂખ્યા થયા છે, સંતો ભૂખ્યા થયા છે. છતાં પણ ગામના લોકો તો દયાળજી સામું જાણે કેમ પૂતળા સામું કોઈ જોઈ રહ્યો હોય, પૂતળો કેમ આંખો એમના પલકાવે, એમ ગામના જનો છે દયાળજી તરફ જોઈ રહ્યા છે. અને એ ઘટનાને આગળ સ્વામી વર્ણવે છે. સર્વે ઘર ના માનસ રહ્યા જોઈ, દેખે દયાળજીન દેખે કોઈ, કહે ગામ લોકો અમે આજ આવ્યા ત્યાં સુધી દીઠા મહારાજ. દયાળજી ભગવાનને જોઈને ભગવાન સમક્ષ વાતો તો કરે છે, ભગવાનને હાથ જોડીને પ્રાર્થના તો કરે છે, પરંતુ ગામના લોકોને સ્વામી અહીંયા લખે છે, ગામના જે જન છે, ઘરના જે એમના સંબંધીઓ છે, તેમને કોઈને ભગવાનના દર્શન થતા જ નથી, એ કોઈને ભગવાન દેખાતા જ નથી. એમને તો એમ થાય છે કે આ દયાળજી શું ગાંડા નથી થઈ ગયા, ને અંતકાળે એમની મનોસ્થિતિ ગાંડા માનસની જેવી હોય એવી નથી થઈ ગઈ ને કે હવા સાથે વાતો કરે છે. બાકી ભગવાન હોય, ભગવાન સાથે વાતો કરતા હોય તો ભગવાન અમને કેમ ના દેખાય. એવી રીતના વિચાર કરતાં કરતાં એ લોકો દ્વિધામાં પડ્યા છે કે દયાળજી ખરેખર ભગવાન અહીંયા આવ્યા છે કે શું, ખરેખર ભગવાન સાથે વાતો કરે છે કે ગાંડા થયા છે. એવી રીતના દયાળજીને વિશે એ લોકો વિચાર કરતાં કરતાં પછી દયાળજીને કહે છે કે દયાળજી, તમે કોની જોડે વાતો કરી રહ્યા છો? તમે વાત તો કરો છો પણ સામે કોઈ સાંભળનાર છે ખરું? તમને ખબર છે ને કે તમે ખરેખર ભાનમાં તો છો ને કે કોની સાથે વાતો કરી રહ્યા છો? કોને તમને ઘણા દિવસે દર્શન આપ્યા? અમને તો કોઈ દેખાતું નથી. તમે કહો છો કે આ બધા માટે તમે ખાવાનું બનાવો વહેલામાં વહેલું, તો અમને તો કોઈ દેખાતું નથી, માટે અહીંયા કોણ આવ્યું છે? એવી રીતના દયાળજીને જ્યારે ઘરના સર્વેજનો પ્રશ્ન પૂછે છે ત્યારે દયાળજી કહે છે કે અહીંયા તો મહારાજ ઊભા છે. તમે બધાએ કીધું નહીં કે મહારાજને તમે જોયા માટે અહીંયા મારી ઘરે આવ્યા છો? તો મહારાજ ઊભા છે, આ બધા સંતો ઊભા છે, હું તો એમની જોડે વાતો કરી રહ્યો છું. કદાચ આપણાને એવો અનુભવ થાય કે આપણી સામે કોઈ ઊભો છે અને આમ વાતો કરે છે, કોક એની સામે ઊભો હોય એમ, અને પણ આપણાને વ્યક્તિ નથી દેખાતો, તો ચોક્કસ આપણે એમ જ વિચારશું કે આ ગાંડો થઈ ગયો છે, કદાચ દિવસે સ્વપ્નું જોઈ રહ્યો છે, જાગતા જાગતા સ્વપ્નું જોઈ રહ્યો છે, એવી રીતનો વિચાર આપણે કરશું. એમ ગામના જનો પણ દયાળજીને પ્રશ્ન પૂછે છે ત્યારે દયાળજી કહે છે કે ના, અહીંયા તો મહારાજ આવ્યા છે, આ સંતો આવ્યા છે, મને દેખાય છે ને તમને કેમ નથી દેખાતા? ત્યારે ગામના લોકો કહે છે કે અમે પણ મહારાજને જોયા હતા તો ખરા, મહારાજ દિવ્ય વિમાનમાં માનકી ઘોડી પર પોતાના મુક્તોને સાથે લઈને અહીંયા આવ્યા છે એવું અમે તો જોયું, પરંતુ તમારા ઘરમાં તો દેખાતા નથી. મહારાજ ચોક્કસ આવ્યા છે પણ આ ઘરમાં છે ને એ વાત નક્કી છે, માટે તમે કોની સાથે વાત કરી રહ્યા છો? હવે દયાળજી આવી રીતના ઘણી રીતના પ્રશ્નો જ્યારે સાંભળે છે ત્યારે દયાળજી બધાને કહે છે, કહે દયાળજી આયો ભાયાપ, બહુ હે તે ભર્યા મારો બાપ,
હું તો જો છો મહારાજ ભેડો એમ કરતા દેહ તે હઢ્યો. દયાળજીને જ્યારે આવી રીતના પ્રશ્નોની આવલી એમની સમક્ષ ઊભી થઈ છે, બધા એમને પૂછે છે, ત્યારે દયાળજી કહે છે કે તમે લોકો શું વાત કરો છો, હું ગાંડો નથી થયો, તમે બધા ગાંડા થયો એવું મને લાગે છે. દયાળજી કહે છે કે આજો મારી સામે ભગવાન ઊભા, કેટલું હેતે કરીને મારું સામું જોઈ રહ્યા છે, એમના આંખોમાંથી અમિત દ્રષ્ટિ મારા તરફ વરસાવી રહ્યા છે, જાણે મને જ અત્યારે દર્શન આપવા માટે આવ્યા હોય એવું મને લાગે છે. અને કેવળ મારા જ એકલા નથી પણ ભગવાનની સાથે ઘણાય મુક્તો પણ આવ્યા છે. એવી રીતે વાત કરતાં કરતાં દયાળજીનો અંતકાળ આવ્યો. દયાળજીએ ત્યાં ને ત્યાં એમના પ્રાણનો ત્યાગ કર્યો અને ભગવાનની સાથે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયા છે. ભગવાનના ધામમાં ગયા ત્યારે બધા તો જોઈને આશ્ચર્ય પામ્યા છે કે અહીંયા ભગવાન હતા નહીં, દયાળજી વાતો કરી રહ્યા હતા, આપણાને એવું કહેતા પણ ગયા કે ભગવાન મને લેવા માટે આવ્યા છે, માટે બધાને આશ્ચર્ય થયો છે. સહુ રહ્યા છે આશ્ચર્ય પામી, કહે ધન્ય ધન્ય સમર્થ સ્વામી, સાચા તમે સાચો સતસંગ, પાપી જીવ નહીં કરે પ્રસંગ. બધાએ આવી રીતની દયાળજીની વાત સાંભળી તો પોતે આંખોએ કરીને તો ભગવાનને નથી જોયા, આંખોએ કરીને તો એમને એવું દેખાયું પણ નથી કે ભગવાન દયાળજીને લઈ ગયા છે, પરંતુ એ ભગવાનના ભક્ત છે, મુમુક્ષુ છે, એમના હૃદયમાં આસ્તિકતા છે, માટે દયાળજીની વાત સાંભળી તે એમને ચોક્કસ એમ વિશ્વાસ થઈ ગયો કે અમને ભગવાન જ લેવા માટે આવ્યા. ભગવાન શ્રી હરિ સ્વયં એમના મુક્તોની સાથે દયાળજીને વિમાનમાં બેસાડીને લઈ ગયા છે, માટે બધા આજુબાજુમાં પરસ્પર વાતો કરી રહ્યા છે, આશ્ચર્યને પામ્યા છે. બધા વાત કરે છે કે ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને, ધન્ય છે. એ લોકો વાત કરે છે કે કોઈ રાજાનો કોઈક સેવક હોય, એમનો કોઈ અનુચર હોય ને, તો રાજા એમના અંતકાળે પણ એની સ્મશાન વિધિમાં જતો નથી. તો રાજા તો આ લોકનો કદાચ એક ગામનો કે એક પ્રદેશનો રાજા હોય, પરંતુ ભગવાન સ્વામિનારાયણ તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, છતાં પણ એમના સેવક દયાળજીને લેવા માટે આવ્યા છે મહારાજ, માટે એમને ધન્ય છે, એમની દયાળુતાને ધન્ય છે. એવી રીતની વાત કરતાં કરતાં સૌ વિચારે છે કે દયાળજીને દર્શન થયા ને આપણાને ન થયા એનું શું કારણ. તો પછી પરસ્પર બધા વાતો કરે છે કે દયાળજી ઘણા સ્થિતિવાળા ભક્ત હતા, અને ભગવાનનું એક આશ્ચર્યજનક વાત એ છે કે ભગવાનને જેને જ્યારે દર્શન આપવા ઘટે ને એને જ દર્શન આપે. કદાચ તમારી બાજુમાં બાબુદાદા બેઠા છે ને, બાબુદાદાને અત્યારે ભગવાન દર્શન આપી જાય ને તો આપણાને કોઈને ખબર પણ ન પડે. એવી રીતે ભગવાનનો એક ચમત્કાર છે, એમનું એક એમ કહી શકાય કે એમનો એક ખેલ છે કે એમને જ્યારે જેને દર્શન આપો હોય ત્યારે તેને જ દર્શન આપે. અને એમાં વાત એવી છે ને કે કોઈ એમની સાથે કમ્પ્લેન્ટ પણ ના કરી શકે, કોઈ આર્ગ્યુમેન્ટ પણ ના કરી શકે ભગવાન સાથે કે કેમ મને દર્શન ના આપ્યા. જેમ આપણે કદાચ વ્હાઇટ હાઉસમાં ગયા હોય, ગમે તેટલું વ્હાઇટ હાઉસમાં ફરીએ, બધી રૂમો જોઈએ, એમની જે વ્યવસ્થા છે એને જોઈએ, અને પ્રેસિડેન્ટ ક્યાં રહે તો વ્હાઇટ હાઉસમાં જ રહે છે, છતાં પણ વ્હાઇટ હાઉસમાં જવા છતાં આપણે કોઈ દિવસ એવી કમ્પ્લેન નહીં કરી શકીએ કે પ્રેસિડેન્ટ મને કેમ દર્શન નથી આપતો, મને કેમ એને જોવાનો લાભ નથી આપતો. એમ ભગવાનનો એક ખેલ છે, ભગવાનની એક કળા છે, એમની જાણે એક ચાતુરી હોય ને એવું છે કે બીજાને દર્શન આપી જાય તો પણ કોઈ એમની સાથે આર્ગ્યુમેન્ટ ના કરી શકે. એવી રીતનું આ ગામના જે જન છે તે સૌ વિચારે છે કે દયાળજી તો બહુ સ્થિતિવાળા ભક્ત હતા, એમને જીવનમાં ઘણું ભગવાનનું ભજન કર્યું છે, ભગવાનને એમને એમની પ્રેમના બંધનમાં લઈ લીધા હતા, પ્રેમની દોરીએ કરીને ભગવાનને બાંધી દીધા હતા, માટે ભગવાને આજે એમને દર્શન આપ્યા. અને બધા કંઈ એમ બળી નથી મળતા કે દયાળજીને દર્શન થયા આપણાને ન થયા, દયાળજીની મોટપ વિચારતા એ સર્વે ઈર્ષાને નથી પામતા, પણ એ લોકો એવું કહે છે કે સાચા તમે સાચો સત્સંગ. દયાળજી તરફ દયાળજીએ તો પ્રાણનો ત્યાગ કરી દીધો છે, છતાં પણ એ લોકો એવું વિચારે છે કે દયાળજીના ભગવાન તો ધન્ય છે, એટલું જ નહીં પણ દયાળજી પણ ધન્ય છે કે એમને ભગવાને આવી રીતના દર્શન આપ્યા. એ કેવડા મોટા ભક્ત છે, અને પોતે ભગવાનની તો પ્રશંસા કરે છે, દયાળજીની તો પ્રશંસા કરે છે, પરંતુ પોતાને પણ ધન્ય ભાગ્ય માને છે. સૌ એમ વિચારે છે કે જે ભક્તને ભગવાન સ્વયં દર્શન આપી ગયા,
જે ભક્તને ભગવાન સ્વયં આવીને પોતાના ધામમાં તેડી ગયા તેવા ભક્તના દર્શન આજે આપણાને થયા. માટે આના પરથી નિષ્કુળાનંદ સ્વામી ગૂઢ રીતે એક સંદેશ એ આપી દે છે કે જે ભગવાનના ભક્ત હોય ને તે બીજાની મોટપ, બીજાની આધ્યાત્મિક ઉન્નતિ, લોકની ઉન્નતિ તો બીજે રહી પણ કદાચ આધ્યાત્મિક ઉન્નતિ બીજાની જોઈને પણ એ કોઈ દિવસ બળી નથી મરતા. ઈર્ષ્યાએ કરીને એનું ખરાબ કરવા નથી જતા, પરંતુ એ પોતાને ધન્ય ભાગ્ય માને છે કે આવા ભક્તનો મને પ્રસંગ થયો, આવા ભક્તની સાથે મને રહેવા મળ્યું. એવી રીતે પોતાના ભાગ્યનો વિચાર કરે છે પણ ઈર્ષ્યા નથી કરતા. માટે સહુ ગામના જનો ધન્ય ધન્ય કહે છે કે ભગવાન સ્વામિનારાયણ કેવા સમર્થ છે. ભગવાન સ્વામિનારાયણ તો સત્ય એટલી જ વાત નહીં, પરંતુ એમના ભક્ત પણ સત્ય છે, સત્સંગ પણ સત્ય છે. અને આ સત્સંગનો સૂર્ય આજે એવો ઉગ્યો છે કે પાપી જીવ એને કોઈ દિવસ અસ્તપણાને નહીં પમાડી શકે. જે મહારાજ વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપે છે કે મોટો સૂર્ય હોય, સૂર્ય પ્રકાશ આપી રહ્યો હોય અને કદાચ કોઈક સૂર્યના પ્રકાશથી બળતો હોય, એને પીડા થતી હોય અને ક્રોધાયમાન થઈને ધૂળ હાથમાં લે અને ધૂળ સૂર્ય સામું નાખે તો એ ધૂળ ક્યાં પડવાની? પાછી એની આંખોમાં જ પડવાની છે, સૂર્યને તો કાંઈ થવાનું નથી. તેમાં બધા ગામના જનો કહે છે કે તમને ગમે તેટલો કોઈ ખોટું કહેનારો હશે તો એ ખરેખર ખોટા છે, પણ તમારો સત્સંગ તો સાચો છે. સત્સંગ સમા સૂર્યની સામું કદાચ કોઈક ધૂળ નાખશે, કોઈ કુસંગીઓ ધૂળ નાખશે તો એ ધૂળ એમના જ આંખોમાં પડવાની છે. એવી રીતે ગામના જનોને સર્વેને સાચી પ્રતીતિ થઈ છે, એ પણ ભગવાનના શ્રીહરિના આશ્રિત થયા છે. અને આગળ એ બધા શું પરસ્પર વાત કરે છે તે સ્વામી લખે છે. આવી રીતે છૂટે ક્યાંથી દેહ, મોટા મુનિને દુર્લભ એ હ, થયો પરચો કહે સહુ મડી, કહું વાત બીજી લ્યો સાંભળી. સૌ પરસ્પર વાત કરે છે કે આવી રીતે દેહ કોઈ છોડે વાત તો બને જ કેમ, કારણ કે એમને શું સત્સંગ હતો નહીં, જન્મથી એમને વાત નથી સાંભળી કે ભગવાનના ભક્તને જ્યારે અંતકાળ આવે ત્યારે એના પ્રાણ જેમ માખણમાંથી વાડ કાઢવાનો થાય એટલી સહેલાઈથી એના પ્રાણ નીકળે છે, એવી આ વાત કોઈ દિવસ એમને સાંભળી જ નથી. એમને તો શું જોયું હોય કે અંતકાળે બધા બૂમો પાડતા હોય, હાય માં હાય બાપ કરતા હોય, એવી રીતે પ્રાણનો ત્યાગ કરતા હોય. અને જ્યારે દયાળજીનું આવી રીતે વચન સિદ્ધપણું એમને જોયું કે ભગવાન મને લેવા આવવાના છે, મારો અંતકાળ આવી રહ્યો છે, અને એવી રીતે દયાળજીને પ્રાણ ત્યાગ કરતા જોયા ત્યારે સહુ આશ્ચર્ય પામ્યા છે. અને પરસ્પર વાતો કરે છે કે મોટા મુનિને પણ, મોટા દેવોને પણ આ વસ્તુ દુર્લભ છે, તે દયાળજીને મળી માટે એમને ધન્ય છે, એમના ભગવાનને ધન્ય છે. સ્વામી અહીંયા લખે છે કે ભગવાનનો પ્રસંગ થવો, ભગવાનના સંતોનો જે પ્રસંગ થવો ને, મોટા મુનિઓને પણ દુર્લભ છે. ભગવાનનું એક ચરિત્ર છે. એક દિવસ ભગવાનને દાદા ખાચર ગઢપુર ગામમાં ચાલવા માટે નીકળ્યા છે. ભગવાન પોતાના હાથમાં એક ફૂલ છે તેને સૂંઘતા જાય છે. દાદા ખાચર સાથે મીઠી મીઠી વાતો કરે છે. દાદા ખાચર પણ ભગવાન સાથે વાતો કરે છે. એમ વાતો કરતાં કરતાં ઘણુંય ચાલ્યા ત્યાં એક ખેતરમાં આવી ગયા. અને ખેતરમાં એટલું મોટું વૃક્ષ હતું કે એની પર હજારો પંખીઓ બેસતા, હજારો પંખીઓ બેસતા, કી કી અવાજ કરતા. ત્યાં ભગવાને જોયું કે આટલા બધા પક્ષીઓ કેમ છે? તો ભગવાન શું, ભગવાન એક દ્રષ્ટિએ કરીને વૃક્ષ સામું જોઈ રહ્યા. 5 મિનિટ ગઈ, 10 મિનિટ ગઈ, ભગવાન વૃક્ષ સામું જોઈ રહ્યા. ત્યાં દાદા ખાચરને આશ્ચર્ય થયું કે ભગવાન કેમ એકી નજરે આ વૃક્ષ બાજુ જોઈ રહ્યા છે. ત્યાં દાદા ખાચર ભગવાનને કહે છે કે ભગવાન, કંઈ અંતરમાં ઈચ્છા છે તમને? આ વૃક્ષ બાજુ તમે જોઈ રહ્યા છો, એનું કંઈ પ્રયોજન છે? તો મહારાજ દાદા ખાચરને કહે છે કે તું મને પ્રશ્ન ના પૂછીશ, અત્યારે હું કહું એટલું જ કર. દાદા ખાચરને કહે છે કે દાદા, જા તું તરત દોડીને 15-20 મણ દાણા લઈ આવ. 15-20 મણ દાણા એટલે કેટલા બધા દાણા કહેવાય? દાદા ખાચરને સંશય નથી થયો, ભગવાનના વચન માનીને તરત દાણા લઈને આવ્યો. અને ત્યાં ભગવાને શું કર્યું કે ખોબાએ ખોબાએ ભરીને 15-20 મણ જે દાણા હતા ને બધા ભગવાન આમ ઉછાળે વૃક્ષ તરફ, અને વૃક્ષ પર જેટલા પંખીઓ હતા ને બધા એ દાણાને ગ્રહણ કરી લે. બાકી તમે વિચારો કે આમ દાણા કદાચ હવામાં ફેંકો તો બધા પાછા ક્યાં, જમીન પર જ પડવાના છે. અને કદાચ કોઈક પક્ષી હોય, બહુ આમ ચાતક પક્ષી હોય તો એ દાણાને ગ્રહણ કરશે, તો 1-2 દાણા તો પૃથ્વી પર પડવાના જ છે. પણ ભગવાનના ચરિત્રમાં એવું બન્યું કે ભગવાન જ્યારે દાનાને ઉછાળતી અને ત્યારે પક્ષીઓ આવી જાય, બધા દાનાને લઈ લે અને એક પણ દાનો નીચે ના પડે,
પંદર વીસ મણ દાણા પૂરા થઈ ગયા, એક પણ દાણો નીચે ના પડ્યો. બધા આશ્ચર્યને પામ્યા. દાદા ખાચર જોઈને ભગવાનને કહે છે કે ભગવાન આવી રીતનું કેવી રીતે સંભવે, કે કદાચ તમે દાણા ઉછાળો છો તો પણ પક્ષીઓ દાણા તરત ગ્રહણ કરી લે છે, નીચે જમીન પર પડવા પણ નથી દેતા. ત્યારે શ્રીજી મહારાજ સ્વયં કહે છે કે આ તો સામાન્ય પક્ષી નથી, આ તો અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ દેવો અત્યારે રહ્યા છે, જે કોઈ દેવો શાસન કરે છે, મુનિઓ જે ઘણા ઘણા વર્ષોથી સમાધિ કરે છે, અષ્ટાંગ યોગને સિદ્ધ કરે છે, એ સર્વે આ પક્ષી રૂપે આવીને અમારા પ્રસાદની અભિલાષા રાખી રહ્યા હતા. માટે આ ચરિત્રને સાંભળતા એક દેવો ક્યાં, યોગીઓ ક્યાં, ને આપણે ક્યાં, એમને ભગવાનના હાથના કાચા દાના ખાવા માટે પક્ષીનું રૂપ ધારણ કરવું પડે, વૃક્ષ પર ઘણું બેસવું પડે, ઘણી રાહ જોવી પડે 10-15 મિનિટ સુધી કે ભગવાન મને દાના આપશે. પરંતુ આજે કેટલું સુલભ કે ભગવાન માટે તમે થાળ લાવો, ભગવાન થાળ જમે અને પાછી તમને પ્રસાદી આપે. અને પ્રસાદી પણ કેવી કે જે કોઈ જોવે તો પેટ ભરીને એને જમવાનું મન થઈ જાય એવી રીતની પ્રસાદી. કાચા દાના કંઈ ભગવાન આપણાને આપતા નથી. માટે અહીંયા સ્વામીએ જે વાત લખીને કે મોટા મુનિઓને દેવોને જે વાત દુર્લભ છે તે આજે આપણને સહેજે મળી છે. તો નિષ્કુળાનંદ સ્વામી એમ જણાવે છે કે એવી રીતની પોતાની પ્રાપ્તિનો વિચાર કરતા, ભગવાન શ્રીહરિની સામર્થ્યનો, ભગવાન શ્રીહરિની ઐશ્વર્યનો વિચાર કરતા કરતા એમનું જે પોતાના ભક્તને આધીનપણું છે, ભક્તના ભજનમય જીવને કરીને જે ભગવાન એને બંધાઈ જાય છે, તે સર્વે વિચાર કરીને પોતાના જીવનમાં ભગવાનની ખુમારી વધુમાં વધુ કેળવવી અને પોતાનું જીવન ધન્ય બનાવવું. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા દયાળજીનો પરચો વર્ણવ્યો. 138માં પ્રકરણમાં 41 કડી સુધીની કથા પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.